brought to you by Techno Spark 20 series smartphones. I'm superhuman. ઇલેક્શન છે એ ફક્ત દેખાદેખી અમને મોટા વપરાય છે, પણ કહેવાનો મતલબ અત્યારે રોજગારી બેરોજગારી છે, સ્વાસ્થ્ય છે, બેરોજગારીનો પ્રશ્ન છે, અને કૃષિના બધા ભાવોની તકલીફો છે બધી, એટલે બધા બધા કારણ પણ એ બધા મુદ્દા હટી ગયા છે. અને બીજા બધા મુદ્દાઓ ઉપર ચૂંટણીઓ લડાય છે, વોટરો છે અંદર, પણ બધા સુસુપ્ત થઈ ગયા છે, જાણે કે ઇલેક્શનનો કોઈ ઇન્ટરેસ્ટ ના હોય એવું લાગે છે. હાલ તો બેન એવું હોય કે અહીંયા ભાજપ લડતી જ નથી, કોંગ્રેસ ટુ કોંગ્રેસ, ભાજપ તો જો લડતી જ નથી. ભાજપના કાર્યકર્તાઓને તો માત્ર ને માત્ર ખુરચીઓ સાફ કરવાની, જો કોઈક જગ્યા પર મિટિંગ હોય એટલે કઈ જગ્યા પસંદ કરવાની, એ કામ કરવાનું. બીજું એ કે હું સાબરકાંઠાની વાત કરું કે સાબરકાંઠા જિલ્લામાં એવો સાંસદ જોવે કે દિલ્હીમાં જાય તો કોઈકને પૂછે ના કે ભાઈ આ ઓફિસ કઈ જગ્યા ઉપર આવી છે. ની સરગરમી જોવા મળી રહી છે, વાતાવરણમાં તો બદલાવ આવી જ રહ્યો છે. ગરમીનો પારો હવે આસમાને પહોંચી રહ્યો છે અને એવામાં ચૂંટણીનો પારો પણ આસમાને પહોંચતો નજર આવી રહ્યો છે. ગુજરાત તકની ટીમ અત્યારે સાબરકાંઠા લોકસભા બેઠક પર પ્રવાસ કરી રહી છે અને અત્યારે પ્રવાસ કરતાં કરતાં અમે હિંમતનગર પહોંચ્યા છીએ. હિંમતનગરની જનતાને સરકાર પાસેથી શું આશા અપેક્ષા છે તેમના સાથે વાત કરવાનું છે અને સમજવાની છે અહીંની રાજનીતિ વિશે. જાણીશું તેમના પાસેથી. શું નામ વડીલ આપનું? શું લાગે છે આ વખતે જે સાબરકાંઠા લોકસભા બેઠક જ્યારથી ઉમેદવારના નામની ઘોષણા થઈ ત્યારથી જ ચર્ચામાં રહી છે અને અત્યાર સુધી પણ છે, શું કહેશો? સાબરકાંઠા જે લોકસભા 5 છે અરવલ્લી જિલ્લાની, એ ચૂંટણી અત્યારે શું છે, બહુ સુચપમાં હતી શરૂઆતમાં, પણ હવે ધીરે 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 એનું વાતાવરણ બદલાય છે. હવે આની અંદર જોવામાં આવે તો કોંગ્રેસ તરફથી તુષારભાઈ ચૌધરી છે અને બીજેપીમાંથી ઉમેદવાર બદલાયા, પાછા બીજા ઉમેદવાર આવ્યા. હવે એ બી ઉમેદવાર કોંગ્રેસના જ છે, પણ ઇલેક્શન જે થયું એ છે ને રાજનીતિ, અત્યારે જે ઇલેક્શન છે એ ફક્ત દેખાદેખી અમને મોટા ઉપર છે, પણ કહેવાનો મતલબ અત્યારે રોજગારી બેરોજગારી છે, સ્વાસ્થ્ય છે, બેરોજગારીનો પ્રશ્ન છે, અને કૃષિના બધા ભાવોની તકલીફો છે બધી, એટલે બધા બધા કારણ પણ એ બધા મુદ્દા હટી ગયા છે. અને બીજા બધા મુદ્દાઓ ઉપર ચૂંટણીઓ લડાય છે, એટલે આ ચૂંટણીનું પરિણામ કે તરફ જશે હજી સ્પષ્ટ કહી શકાય નહીં. બીજી વસ્તુ, લગ્નગાળો ચાલો છે, ગરમીનો મોડો માગ, ત્યાં પબ્લિક એકઠી થતી નથી, એટલા માટે અત્યારે શું છે કે માણસને એવું દેખાઈ આવ્યું છે, વોટરો છે અંદર, પણ બધા સુસુપ્ત થઈ ગયા છે, જાણે કે ઇલેક્શનનો કોઈ ઇન્ટરેસ્ટ ના હોય એવું લાગે છે. મારે બીજી એ પણ વસ્તુ જાણવી છે કે ભીખાજી ઠાકોરને બદલવામાં આવ્યા, હજુ પણ તેમના જે સમર્થકો છે એમના અંદર કદાચ રોષ જોવા મળી રહ્યો છે એવું અમને અમદાવાદમાં તો સાંભળવા મળી રહ્યું છે, પરંતુ આ જે આખો ઘટનાક્રમ સર્જાયો એના વિશે આપ શું કહેશો? જો ત્યાં શું છે કે જે ટિકિટ આપી એ દિલ્હીથી નક્કી થયેલી હતી અને એની ટિકિટ કાપવાનું કંઈ કારણ, હવે અંદર કારણ એમના પ્રોબ્લેમ છે, અમે તો કશું કહી શકીએ નહીં કે અંદર શું થયું, પણ ત્યાંની જે પબ્લિક છે હાલમાં, જે આખો ક્ષત્રિય વર્ગ છે, બીજા વર્ગ છે, એ બધા નિરાશ થઈ ગયા છે કે અમે બીજેપીમાં વર્ષોથી કામ કરીએ છીએ અને કાર્યકરને ટિકિટ મળે નહીં, અને આયાથી બહારથી આવેલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવે તો અમારે શું કરવાનું, ખાલી પોતા જ મારવાના? એટલે એવું પબ્લિક, એટલે અરવલ્લી જિલ્લામાં માલપુર મેઘરેજ મોડાસા એ બાજુની પબ્લિક આ વખતે કંઈક વોટમાં ચેન્જિંગ લાવશે એવું દેખાઈ આવ્યું છે. અને વોટમાં ચેન્જિંગ આવશે એટલે પરિવર્તન આવશે આ વખતે શું લાગે છે, એટલે તુષાર ચૌધરી બાજી મારશે? હવે એ તો ઇલેક્શનમાં સાહેબ વોટિંગ થયા પછી જ એનું પશપશ કરીએ, પણ વાતાવરણ સારું છે અને મહેનત કરવાની તો જરૂર જ છે સાહેબ, કેમ કે વાતાવરણની અંદર કોઈ બી હોય પણ એકદમ માની ના લેવાય કે અમે જીતી જવાના છીએ. તુષારભાઈ ચૌધરી સારા માણસ છે, ઉમેદવાર સારા છે, એ ખેડમાં મને લોકસભાના ઉમેદવાર છે જ, પણ એ પહેલાં પણ લોકસભાની અંદર 10 વર્ષ એમની યુપીની ગવર્મેન્ટ હતી ત્યારે ટ્રાન્સપોર્ટ ને એવિડન્સ મિનિસ્ટર રહી ચૂકેલા છે, અને એમણે બી સાબરકાંઠા માટે ઘણા બધા રોડ પાસ કરાયા છે, આજે પણ નથી થયા. અને લોકસભામાં સારા માણસોની જરૂર હોય છે, લોકસભામાં કાયદા ગણવાના હોય છે એટલે સારા માણસોની જરૂર પડે, અને એ બધા ડૉક્ટર છે પાછા અનુભવી છે. બીજું, એમની માતાજી પણ 2 વખત લોકસભામાં આ જ સાબરકાંઠામાંથી MP ચૂંટાયેલા છે. બીજી વસ્તુ, એ પોતે ખેડબાના ધારાસભ્ય, જ્યારે નરેન્દ્ર મોદી સાહેબની લહેર હતી એ વખતે પણ એ પોતે ચૂંટાઈ ગયેલા છે, એટલે એમનું કામ બોલે છે. અને એ ગવર્મેન્ટમાંથી આજની ગુજરાત ગવર્મેન્ટ જે ભારતીય જનતા પાર્ટી એમાંથી પણ ગ્રાન્ટ લાઈ અને ખેડબમમાં જે તાલુકો છે એમાં ઘણા બધા એમને કામો કર્યા છે. કામ બોલે છે સાહેબ, એટલે કામ બોલતું હોય એ માણસને અમારો એવું કહેવું છે પબ્લિક તરીકે બી કે ખરેખર છે ને એ માણસને ચૂંટવો જ જોઈએ, અને એ માણસ જો કામ કરશે તો આપણા સાબરકાંઠા જિલ્લાનું સારું ભવિષ્ય થશે,
જે જે કામ બાકી રહી ગયા છે એ બધા પૂર્ણ કરશે. કામ બોલે છે એવું કહી રહ્યા છે વડીલ, પરંતુ હવે જોવાનું રહેશે શું લાગે છે. આ વખતે ચૂંટણીનો માહોલ છે દમદાર જોવા મળી રહ્યો છે, કારણ કે આ બેઠક સૌથી હેપનિંગ બેઠક છે. ચૂંટણીનો માહોલ તો બેન એવું હોય કે અહીંયા ભાજપ લડતી જ નથી, કોંગ્રેસ ટુ કોંગ્રેસ. કારણ કે જે અમારે ભારતીય જનતા પાર્ટીની જે મહિલા ઉમેદવાર છે એ પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના પૂર્વ પ્રદેશના મહામંત્રી મહેન્દ્રસિંહ બારૈયાને વાઇફ છે, જે પહેલાં કોંગ્રેસમાં હતા ને હવે ભાજપમાં. એટલે ભાજપ તો જો લડતી જ નથી. ભાજપના કાર્યકર્તાઓને તો માત્ર ને માત્ર ખુરચીઓ સાફ કરવાની, જો કોઈક જગ્યા પર મિટિંગ હોય એટલે કઈ જગ્યા પસંદ કરવાની, એ કામ કરવાનું. બીજું એ કે હું સાબરકાંઠાની વાત કરું કે સાબરકાંઠા જિલ્લામાં એવો સાંસદ જોવે કે દિલ્હીમાં જાય તો કોઈકને પૂછે ના કે ભાઈ આ ઓફિસ કઈ જગ્યા ઉપર આવી છે, ભાઈ એવો અમારે સાંસદ જોવે છે. બીજું એ કે તમે હિંમતનગર શહેરમાં તમે ફર્યા છો, જો રોડ રસ્તા જોયા છે, તમે ટ્રાફિક જોયું હશે, એનો નિકાલ કરતા અને કલેક્ટર ઓફિસમાં સંકલન સમિતિની મિટિંગ બેહે ને અહીંયા રજૂઆત કરે ને એવો સાંસદ જોવે. તમે હાથમતી નદીની વાત કરીએ કે મોદી સાહેબ જોર જોરથી બૂમો પાડતા હોય કે ગંગા અમારી માતા હે, તમે અમારી નદી જોતા હિંમતનગર આ હિંમતનગર નગરપાલિકા આખા ગોમનું ગટર છોડે, એમાં સાંસદ બોલી નહીં શકતા. તો એવો સાંસદ જોવે કે અવાજ ઉઠાવવો જોઈએ, એવો સાંસદ જોવે અમારે. વાત હજી પણ યાદ આવી, જસ્ટ હું અત્યારે બજારમાં ફરીને આવી હિંમતનગરમાં, આશરે 1:45 સમય થયો છે, દુકાનોમાં શટર પડી ગયા છે, કોઈ પણ દેખાતું નથી. તો શું લાગે છે વોટિંગ પર આ વસ્તુ સેમ ઇફેક્ટ થશે, મતદાન તો થશે ને? એમાં બેન એવું છે કે તમે મોટા મોટા મોલ જો, ડીમાર્ટ જો, રિલાયન્સ મોલ જો, એવા બધા મોલો ખુલી ગયા, એમાં ઉદ્યોગપતિઓ કમાઈ રહ્યા, અને જે નાના વેપારીઓ હિંમતનગર શહેરના ને ગુજરાત રાજ્યના જે વેપારીઓ નાના, એમને ગ્રાહકી નથી હોતી એટલે બંધ કરીને જતા, લાઇટ બિલ નથી ભરાતા, એવી હાલત થઈ ગઈ છે મોંઘવારી. અમારી સરકાર પાસેથી કયા વિકાસ કાર્યોની અપેક્ષા આપ રાખો? વિકાસ કાર્યનો તો એવું કે વિકાસ કાર્ય તો અહીંયા હિંમતનગરમાં જે પહેલાં ફેક્ટરીઓ અમારા અહીંયા હતી, એ અત્યારે હાલમાં એક જ ફેક્ટરી છે હિંમતનગરમાં, જેમાં બેરોજગારો વધારે. સિવિલ હોસ્પિટલની વાત કરીએ કે 125 જગ્યા ખાલી એ ભરાવી જોઈએ, પોલીસની જગ્યાઓ ખાલી એવી ભરાવી જોઈએ, અને જે નાકમના જે વિદ્યાર્થીઓ જે કોલેજો કરેલા જે ફરે તેમને નોકરી મળે એવી સરકાર જોવે. અન્ય પાસેથી પણ આપણે અભિપ્રાયો લેવાના પ્રયત્ન કરીશું. શું નામ છે આપનું? જીલ પટેલ. શું લાગે છે આ વખતે ચૂંટણીનો માહોલ? કોંગ્રેસ જીતવાની જ છે, કોંગ્રેસની સરકાર બનવાની જ છે. મોદી સાહેબ એમ કહે છે 70 વર્ષમાં કોંગ્રેસ સરકારે શું કર્યું, એટલા માટે રેલવે વેચી મારી, એટલા માટે એરપોર્ટ વેચી માર્યા, બધું કોંગ્રેસે જ બનાવ્યું છે. મોદી સાહેબ બી કોંગ્રેસની સારામાં ભણીને જ આગળ ગયેલા છે, અને પાછા પૂછે છે કોંગ્રેસે શું કામ કર્યું. અને એ વાત છે, એ કહે છે 370 હટાવી, 370 જે છે એનો એ અને બી આર્ટિકલ છે, બી આર્ટિકલ હટાવ્યો, અદાણી અંબાની જમીન ખરીદી શકે એટલા માટે બી હટાવ્યો છે. હજી કોઈને ખબર નથી, કેમ જાહેરમાં નથી કહેતા અમે કયો આર્ટિકલ હટાવ્યો છે. અમારા 10 વર્ષ પાણીમાં જ ગયા છે, 10 વર્ષ બીજેપીના સાંસદ હતા, કોઈ વિકાસલક્ષી કોઈ કામ કર્યું નથી. મારા ગામનું જ ઉદાહરણ, મારા ગામમાં આવીને બોલી ગયા હતા કે હું આ ગ્રાન્ટ આપી, હજી સુધી બેન હજી લગભગ પહેલા ટાઈમ જે ચૂંટણી લડ્યા હતા એની ગ્રાન્ટ છે, હજી સુધી ગ્રામ પંચાયતમાં ગ્રાન્ટ આવી નથી સાહેબ. અહીં બેઠકની જે તાસીર રહી છે, અત્યાર સુધી લગભગ 12 વખત કોંગ્રેસ આવી ગઈ છે, 4 વખત ભારતીય જનતા પાર્ટી બિરાજમાન થઈ છે, તો આ વખતે લાગે છે કે પુનરાવર્તન થશે, પરિવર્તન? આજી વખત તુષારભાઈ ચૌધરી સાહેબ અહીંયાથી એમપી થઈને જવાના જ છે, એ વાત નિશ્ચિત જ છે. અને MBBS ડૉક્ટર છે, સારો અનુભવ છે રાજકીયનો, અને સામેવાળા ઉમેદવાર છે તો અમારા કોંગ્રેસના જ છે, કોંગ્રેસ વર્ષે કોંગ્રેસ જ છે. ભીખાજીના મુદ્દા ઉપર બેન, આ એમનું ષડયંત્ર હતું. ભીખાજી એક સારા અને સારા કાર્યકર્તા હતા, અને એટલે અમને ગરીબ ઉમેદવાર હતા એ નહોતા ગમતા, એટલા માટે એમને ઉમેદવારી પાછી ખેંચાઈ દીધી. જાતે નથી પાર્ટી કહેતી, એમના જડે કહેવડાવે છે કે મારે ચૂંટણી નથી લડવી. ભીખાજી ઠાકોરને ચૂંટણી લડવી જ હતી, પણ ઉપરથી નેતાઓ એમને કહેવડાવે છે તમારે ચૂંટણી નથી લડવી. સવાલ મને હજુ પણ એ થાય છે, ઉમેદવારી પત્રક ફરી પરત લેવાની વાત છે, તો આશરે લગભગ સાબરકાંઠામાં 18 જેટલા લોકોએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, હસમુખભાઈ ઇફ આઈ એમ નોટ રોંગ 18 જેટલા લોકોએ ફોર્મ ભર્યું, પરંતુ હવે એમાંથી ખાલી માત્ર 4 લોકો જ રહી ગયા છે. એના પાછળના કયા કયા સમીકરણોને જવાબદાર આપને લાગે છે? હવે એમાં તો છે જ, ઉમેદવારી પત્ર જે ભર્યા હોય એ ટેકનિકલ ગ્રાઉન્ડ હોય કે બીજા ગ્રાઉન્ડ કે દબાણ પણ હોઈ શકે, એના કારણે બધા પ્રોબ્લેમ, એ બધું કામ છે એ કલેક્ટરને, એ પ્રિસાઇડિંગ ઓફિસરનું કામ છે. એની અંદર પ્રજા તો કશું કહી, તો એક અપક્ષ ઉમેદવાર પણ
એ અપક્ષમાં આવ્યા હતા એમને તો છે ને ફોર્મ ભરાવ્યું, રાતે જ રાતે છે ને લોકલ ક્રાઇમ બ્રાન્ચવાળાએ ઉઠાવી લીધો અને એનો પ્રેશરાઇઝ કરીને અને એમનું પરત ખેંચાવી નાખ્યું. હવે શું હતું એ એમનો પર્સનલ વિષય છે, એ પોતે ભારતીય જનતા પાર્ટીનો જ ઉમેદવાર હતો એટલે એને કોઈ મતલબ નથી પડતો અને એનાથી કોઈ ફરક બી નથી પડતો. હવે અત્યારે તમે જોવા જાઓ કે છત્રીઓનું આંદોલન ચાલુ છે, છત્રીઓને એટલું બધું દુઃખ થયું છે, ગામે ગામે છત્રીઓ બહુ કામ કરી રહ્યા છે અને આ વખતે છે ને છત્રીઓ ઓપનમાં કહી દીધું છે કે આ વખતે અમે જે જીતીએ એને ઉમેદવારને અમે જીતાડીશું. હવે જીતવાની ઉમેદવારીમાં જો શોભનાબેન અને તુષારભાઈને જોવામાં આવે તો અત્યારે છે તુષારભાઈ બિનમાં છે, કારણ કે ટોટલી સમાજ અત્યારે છત્રીઓ સાથે છે. અને બીજી વસ્તુ, છત્રીઓ પણ ખુલ્લેમાં ઉપકાર કરી છે કે અમે તુષારભાઈને જંગી બહુમતીથી જીતાડીશું. એટલે રૂપાલાનો મુદ્દો નડશે આ વખતે? એ આખા ગુજરાતમાં ચાલતો નથી સાહેબ, અત્યારે આ ગુજરાતથી લગાવીને રાજસ્થાન, એમપી, યુપી અને બીજા ઉત્તરાંચલ, હરિયાણા, એ બધા સ્ટેટોમાં છત્રીઓનું જે ચાલ્યું છે કે આજે અપમાનનો વિષય છે. આવું બધું વાતાવરણ કરવાની જે એમને ઊભી થઈ છે આ બધું કુદરતી થયેલું છે. જ્યારે ભગવાને સત્ય કહેલું છે કે જ્યારે માણસને મારવો હોય ને તો એને મુખમાં બેસી જવું પડે, એટલે ભગવાને છે એમની જીભ પર બેસી ગયા, એમને મોઢે એવું કેવડાવી દીધું, એના કારણે છે ને આ વાતાવરણ ઊભું થયું. એટલે હવે જે છે ને સત્યનો જ વિજય થવાનો છે. ને સત્ય કોંગ્રેસ, બીજી વસ્તુ એ પણ યાદ આવી કે કોંગ્રેસમાંથી જ રાતોરાત ઉમેદવાર જ ગાયબ થઈ જાય છે, જતા રહે છે. સુરતની ઘટના થતા ગાયબ નથી થતા, એમને ઉપાડી લેવામાં આવે છે, એક્સટ્રોશન કરવામાં આવે, એમને મોટી લાંચ આપવામાં આવે અને એ બધા જે અમુક લાલચુ માણસ હોય એ બધા એમાં સપડાઈ જાય છે. એના માટે બી છે ને સરકારને વાત કરેલી છે અને એ ફરિયાદ પણ થયેલી જ છે, બરાબર. હવે એ તો છે ને ઇલેક્શન કમિશન છે ને એમને વિચારવાનું છે એના બાબતમાં શું કરવાનું છે, બરાબર. એના સામે ફરિયાદ થયેલી જ છે, પણ જેને બી તકલીફ પડી, જે ઉમેદવાર પાછો ગયો કે એને ગમે તે કરે, બાકીના ઉમેદવાર પણ નોટા તો હતો ને, એટલે ઇલેક્શન કમિશન જે સર્ટી ખોટું ઇસ્યુ કર્યું છે એટલે એટલા માટે નોટાની પણ વોટિંગ કરાવવું જોઈએ, મારું માનવું એમ છે. તો ખબર પડે કે પ્રજાએ શું સાચું કર્યું, પ્રજાને બી તક તો મળવી જોઈએ. 5 વર્ષ સુધી બચારી પ્રજા વોટ ના આપી શકે, એમની બધી તૈયારી થયેલી હોય તો આ ઈવીએમ, પીપીએમ એને બધા પડી જ રહેવાના છે, એ કાટ ખાવાના. એની જગ્યાએ જો પ્રજાને નોટાનો બી આપ્યો તો પછી સર્ટિફિકેટ ઇસ્યુ કર્યો તો કાયદાનો એક પ્રશ્ન જળવાઈ રહેત, કારણ કે પ્રજાએ શું કર્યું, પ્રજાએ કોને વોટ આપ્યા? કે 5 જણા નક્કી કરી લે કે અમારે બીજેપીનો જ ઉમેદવાર છે ને એ લોકસભાનો છે, એ કાયદાકીય નથી અને નિષ્પક્ષ ચુનાવ નથી અને કોઈ આ દેશની અંદર કોઈ સારો મેસેજ નથી. એની અસર બીજા બધા ઇલેક્શનમાં પડશે જ. પરિવર્તન આ વખતે 100% આવશે એવું, બરાબર. તો હવે જોવાનું ખૂબ જ રસપ્રદ રહેશે કે પુનરાવર્તન થાય છે કે પછી પરિવર્તન આવે છે અને આ બેઠક પર શું થાય છે. સહયોગી હસમુખ પટેલ સાથે સૌમ્યા સિંઘ, સાબરકાંઠા, ગુજરાત તરફ.